નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હિંમતનગરના રાજપુર કામધેનુ યુનિવર્સિટી ખાતે મંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે સ્નાતક, અનુસ્નાતક અને મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયનું ભૂમિપૂજન અને નવીન છાત્રાલયનું ભવનનું લોકાર્પણ કરાયું. અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠાના હસ્તકના ગોડાઉનમાં શ્રમિકો માટે વેક્સિનેશન કેમ્પનું કરાયું આયોજન. જુનાગઢ માગરોલના સીલ ગ્રામ પંચાયત જર્જરી હાલતથી લોકો થયા પરેશાન. જ્યારે 17 નગરોમાં રાત્રિ કર્ફ્યુ કરવામાં આવી છે, ત્યારે જેતપુરના ધોરાજી, ગોલ્ડન, કાલાવાડા સહિતના ગામોમાં પણ કર્ફ્યુ કરવામાં આવ્યું. દહેગામ ખાતે આવેલ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનું સાધન વિતરણ કાર્યક્રમ યોજાયો. ઉના તાલુકાના વાસોદ ગામના યુવાન સ્વ આહિરભાઈ અલ્પેશભાઈ કામરિયાને શ્રદ્ધાંજલિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વરણ હસ્તે દીવ નગરપાલિકા મચ્છી અને શાકભાજી માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બાગાયતી ખેતી બોરની ખેતીમાં આ વર્ષે ઠંડીનું ગ્રહણ લાગ્યું છે અને વધુ પડતી ઠંડીને લઈને બોર ના પાકતા હોવાનું બોરની બાગાયતી ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તાજેતરમાં કિશન ભરવાડની હત્યાને લઈને આવેદનપત્ર આપ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ વૃદ્ધાશ્રમ ખાતે 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જયરાજસિંહે કહ્યું, કોંગ્રેસમાં સંગઠનના લોકોને સ્થાન નથી મળતું. વસોયાએ આપ્યો જવાબ. કોહલીના ફેન્સ માટે આનંદના સમાચાર આવી શકે છે. આરસીબીના ચેરમેને આપ્યું મોટું નિવેદન. રાજ્યમાં કોરોનાના કેસોમાં થોડી રાહત મળી, પણ મોતના આંકડાઓએ લોકોને ડરાવ્યા. અમદાવાદમાં બુટલેગરના પરિવારના સભ્યોએ પોલીસને દોડાવી દોડાવીને માર્યા. આપ નેતા યુવરાજસિંહની નરેશ પટેલ સાથે મુલાકાત. રિદ્ધિની સિદ્ધિ, 1-12 ધોરણ સુધી 100% હાજરી સાથે એક પણ રજા પાડ્યા વગર ભણી. ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ પોતાના એમએલએ અનુદાનમાંથી રૂપિયા 60 લાખ ફાળવ્યા. વિદ્યાર્થીઓના ઇનોવેશનને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા સરકાર કટિબદ્ધ, જીતુ વાઘાણી. જાન્યુઆરીમાં 5 અબજપતિઓએ 8,500 કરોડ ડોલર ગુમાવ્યા. સૌથી વધુ નુકસાન એલન મસ્કને. ઝોમેટોના શેરનો ભાવ એટલો ગગડી ગયો કે રોકાણકારોના રૂપિયા અડધા થઈ ગયા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ કહ્યું કે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.